નમસ્કાર, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 556મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે રોગની ફેક્ટરી એટલે કે પેટ, ઉદર રોગોની સારવાર ભાગ 7માં ઉદર રોગો વિશે વધુ માહિતી આપશે. તો ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. બધી જ બાજુમાં ભાગતા તૂટતા હોય તેવું લાગવા માંડે.
પ્રકારના રોગોનો
મુખ્ય વાત રસ રસ મોક્ષ ને લઈ અસ્થિર હતા. આગળની જે બે વાત અનેક વાર વારંવાર આ મુખ્ય ના ટોપિક ઉપર હું બોલેલો છું. આક્ષેપક પક્ષકાર અપકારનાર
બધા સારા થઈ જાય એવું જરૂરી નથી. તો માંથી ત્રણ કે બે સારા થતા હોય સંપૂર્ણ, જે એટલે સંપૂર્ણ તો ના લેવો પણ 90%, 95%, બાકીના તો વ્હીલચેર માં જ ફરતા હોય. વિજ્ઞાન કે ટેકનોલોજી ગમે એટલી આગળ વધી જાય તો અમુક પ્રકારના રોગો નથી મળતા, અને આપણા ઘણા જ બધા આદરણીય વૈદ્યો પક્ષઘાતને મટાડી પણ શકે, જે ડોક્ટરે છોડી દીધેલા કેસ હોય એવા કેસ પણ સારા કરી શકે, પણ એ જુદ કેસ હોય છે. બધા જ કેસમાં સફળતા નથી મળતી. સાધ્ય ને અસાધ્ય નો વિચાર છે. ભગવાન પુરુષ ને વ્યાધિ નવો થયેલો હોય તો ઉપદ્રવ રહીત હોય તો તે સાધ્ય જાણો, બાકી વીક હોય માણસના શરીરમાં જ અનેક પ્રકારની બીમારીઓ હોય, વ્યસન નો લોણો લગાડીને શરીરને ખતમ કરી નાખવું હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારની આશા નથી રાખી છે. પ્રયત્નશીલ રહેવું, પ્રયત્ન નથી કરવાનો એવું નથી કેવું, પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રયત્નથી ક્યારે આપણે નથી થતા કે ભાઈ કઈ ના આલો ડુંગર, સફળતા મળી પણ જતી હોય છે પણ એ આયુર્વેદમાં મળે, બીજામાં શક્યતા તો બહુ બહુ ઓછી હોય છે. તો અસાધ્ય લક્ષણ પક્ષઘાતાદિ વાયુની અંદર વિસર્પ ના સૂળ મૂર્છા એટલે કોમા અરુચિ અગ્નિમાન આ ઉપદ્રવથી માણસનું બળ અને માણસ ક્ષીણ થાય છે. એ વાયુ અસાધ્ય જાણો, આટલી વસ્તુમાં વાયુ જો ક્ષીણ થઈ ગયો હોય ને તો પણ રોગોની અંદર સફળતા ને અસાધ્ય જાણો. એ વાત રોગમાં શોધો, ચામડીને સ્પર્શ ન સમજાય, ચામડીની અનસેન્સિટિવિટી હોય, અનેક પ્રકારની પીડા શરીરની અંદર હોય, વક્રતા શરીરના આંગળાઓ શરીરના પાર્ટ વક્ર થઈ ગયેલા હોય, કંપવાત હોય, પાર્કિન્સન એ તો સદાય ચડેલું રહેતું હોય, આવા લક્ષણો હોય તે બધા જ રોગો અસાધ્ય.
કઈ પણ આપણે વાણ ફરી કે પેલા સમયમાં વર્ષો ફરી આવતું ને એવું કહેવામાં આવતું કે વાણ ફરી એના લક્ષણો એ છે એક જ તરફનો હાથ અથવા હાથ પગ અને અડધો અંગ રહી જાય છે અને લૂલું થઈ જાય કોઈનું મોઢું પણ બંધ થઈ જતું અને બોલાતું નથી અને કોઈને એકલું મોઢું ફરી જાય એકલું મોઢું ફરવાના રોગને લખવો કહે છે અને આખું શરીર ની અંદર ડેપરેટિંગ થતું હોય છે અને પક્ષપાત થતો હોય છે આ રોગ વાળાને મુખ્યત્વે કબજિયાત હોય છે અને બીજી જાતના અર્ધાંગ મગજમાંથી રસ વિકારને ઉપદ્રવ થાય બંને જાતના રોગની ઉપાય એક જ રીતે અને એવા ઘણા બધા પ્રયોગો આપણને બતાવવામાં આવેલા છે લખી શકાય તો લખવા વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે અહીંયા આપણે કેવળ વાતો કરીશું વૈદ્યો પાસેથી મળે એવી કોશિશ કરવી તમામ પ્રકારના વાયુ તમામ પ્રકારના દુખાવા તમામ પ્રકારની તકલીફોમાં
ચાલુ રાખો. આપણા ગ્રુપના અનેક ગ્રુપના
પગો એન્સાઇટી, આમવાત, રુમેટિઝમ આર્થરાઇટિસ, સંપૂર્ણ શુવા રોગ તેનો માટે, શુવાવડ પછીની તકલીફો, જીવાસ્તંભ, અપતાલક, શરીરનો દુખાવો, આક્ષેપક, કુબજવાત, કોજો, આટોક્સ, અપતંત્ર, અર્ધિક વાયુ, અનુગ્રહ અને દાઢી હડપચીનો વાયુ, પ્રદર્શી એટલે સાયટિકા, પાદછૂટ એટલે પગના આંગળાની અંદર બેન્ડ થઈ જવાને દુખાવો થવાને શોધવાઓ અને વાત સ્લેમ, આ તમામ પ્રકારની વ્યાધિઓનો આ નાશ કરવા વાળો મહારાષ્ટ્રના દીકવાસ કહ્યો છે. અને ઘણી બધી ઔષધિ આજે નાશનાદી ને આપણે અવોઈડ નથી કરતા, માર્કેટમાં મળતો જ હોય છે, પણ આટલી બધી વનસ્પતિઓ નાખી અને રાસનાદી કરવતી કે રાસનાદી જો આવી કોઈ બનાવી આપે તો એના પરિણામ ખૂબ જ સારા પ્રાપ્ત થતા હોય છે. અને એનો એક બીજો પ્રકાર છે જેને લઘુ રાસનાદી પાક કહેવાય છે, એમાં પણ ઘણા બધા પ્રકારની થોડોક ચેન્જ હોય છે. આમાં એરન તેલ નાખવાનું હોય છે અને એમાં બધા વનસ્પતિ છે, એમાંથી અર્ધી વનસ્પતિ આમાં બતાવવામાં આવે છે. આમાં બીજા પ્રકારમાં રાસના બે ભાગ સમાજ દેવદાર કચોરું વજ અરડુસી સોંઠ હોય ચવક નાગરમોદ સાટોડી ગળો વરધારો સુવા મોકરું થોડી વનસ્પતિ બધી ચેન્જ થાય. અશ્વગંધા અતિવિષની કડી ગરમાડો સતાવરી લીટી પીપર કાંટા સત્રીઓ ધાણા રેંગણી ઉભી રીંગણી સંભાગે નાખી અષ્ટમાસ કાઢો કરી અને અંદરનું સોંઠનું ચૂર્ણ કીવા લીટી પીપરનું ચૂર્ણ અથવા યોગરાજ ગુગર અથવા અજમોદ આદિ અજમોદ આવી કોઈ પણ વસ્તુ નાખી અને આનું સેવન કરવામાં આવે, બે ચમચી એરન તેલ નાખીને પણ જો સેવન કરવામાં આવે તો સર્વાંગવાદ, ભુજવાદ, પક્ષઘાતવાદ, અપબાહુકવાદ, વિદર્શી, આમવાદ, નિપદવાદ, અપતાનકવાદ, અંતર્વૃત્તિ, અંતર્વૃત્તિ એટલે આપણે જેને શારણ ગાંઠ કહેતા હોય, અર્નિયા, આદમાન વાયુ, જંગવાદ, જાનુવાદ, અર્ધિત વાયુ, શુક્રાણુ દોષ, શિમેલના દોષો, મંજ્યાના તમામ પ્રકારના રોગો બધાની અંદર ખૂબ જ સરસ પરિણામ મળે છે. અને આવી બધી વસ્તુ વ્યવસ્થિત રીતે આપણે પોતે લાવી અને ચૂર્ણનો સેવન કરીએ અથવા તો જે પેશન્ટ હોય એને સેવન કરાવવામાં આવે તો રેડીમેડ ક્વાર્ટ અને ચૂર્ણ કરતા સારું પરિણામ મળી શકે છે. આપણા પણ ઘણા બધા વૈદો આ પ્રમાણેનું બનાવતા હોય છે, એમની પાસે હોય તો એમની પાસેથી લઈને પણ ઉપયોગ, ટૂંકમાં વસ્તુ આપણને પેલી મળવી છે ઓરિજિનલ પ્રયોગો હોય છે ને. આજે આપણા ઋષિ મુનિ અને આપણા અત્યારના આધુનિક ઋષિઓ જેને કહીએ એવા આપણા 100 વર્ષના વૈદો એ પોતાના જીવનના પાયામાં પ્રયોગ કરી 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 અને બોલો આ એના જેવું થાય છે. એવું છે મંદિરના ઓટલે થી મંદિરનો ઓટલો ગોતવા માટે ત્યાંથી 3 રાઉન્ડ મારીને પાછા ત્યાંથી આવીએ ત્યારે ખબર પડે કે આ તો ઓટલો થાય બહુ નજીક હતો. એવી રીતે આ ઓટલો નજીક એટલે આવા પોતાના સ્વાનુભૂત પ્રયોગ દ્વારા ખાસ કરીને ઘણા બધા લોકોનો ફોન બી આવતા હોય છે, ગ્રુપમાંથી પૂછતા હોય છે, તો પાર્કિન્સનના પેશન્ટ હોય તો આ પ્રયોગ કરી શકાય. ખરેટીના મૂળ આમાંથી કોઈ પણ વનસ્પતિ વિશેનું માર્ગદર્શન જોતું હોય તો આદરણીય મિતલ્ય સાહેબનો કોન્ટેક્ટ કરવો અને ત્યાં એનું નામ શું કે એના વિશે કઈ જાણવું હોય તો ત્યાંથી મળી જશે. તો ખરેટીના મૂળ મોક્ષનો કાઢો
એટલે કોઈ એક ચપટીમાં આવે એટલું, એટલે કે અડધા ગ્રામ જેટલે, એક ચણા જેટલું અથવા એનાથી ઓછું, ચણાની દાળ જેટલું, તો ખરેટીના મૂળ અને સોંઠ આ બે ને ઉકાળી કાઢો તૈયાર કરવો, અને એમાં પછી લીલી પીપળનું ચૂર્ણ એક ચપટીમાં આવે એટલું નાખી અને આનું સેવન કરાવતી કરાવે અને તો સારામાં સારું પાર્કિન્સન ની અંદર અને દ્રાવણો પણ બે દિવસમાં નાશ કરે. હવે અહીંયા દાહ શબ્દ વાપર્યો છે, કારણ કે આ ત્રણેય વસ્તુમાંથી બે વસ્તુ છે, લેટી પીપર ખાસ અગ્નિને પ્રદીપ્ત કરશે, સૂઠ વાયુને અનુલોમન કરશે અને ખરેથી છે વાત દોષનો નાશ કરશે. ત્રણેય વનસ્પતિને બહુ સર્જનપૂર્વક આપણા ઋષિઓ અહીંયા લખી છે, તો સાથે સાથે દાહનો પણ નાશ, બળતરા થતી હોય, એસિડિટી થતી હોય એનો પણ નાશ કરે છે. વિચારીએ આવે તીક્ષણ વનસ્પતિ હતી કેવી રીતે, પણ તીક્ષણ વનસ્પતિ પાક કાળે વિકસિત થતી હોય છે અને અમ્લ પિત્ત ને પાચક પિત્ત માં કન્વર્ટ કરવાનું કામ લીલી પીપર કરે છે. એટલે લીલી પીપર તો અતિશય તીક્ષણ છે, અતિશય તીખી પણ છે, અને છતાં પણ ઘીની સાથે લીલી પીપર નું સેવન કરવામાં આવે તો અમ્લ પિત્ત નો નાશ કરે, અમ્લ પિત્ત નો નાશ કરે છે એટલે પાચક પિત્ત બનાવવામાં ઉપયોગી થાય છે, સાથે સાથે અગ્નિ ને પ્રદીપ્ત કરે છે, ખોરાક ની પાચન ક્રિયા આપે. દિલ્હી
ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે વાત વિકારમાં વિવિધ ઔષધીય પ્રયોગો વિશે, અનુભૂત પ્રયોગો વિશે માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે ઠક્કર સાહેબને વિનંતી.
બે શબ્દો કે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. સરસ સરસ. હવે ત્રિપાઠી સાહેબ કંઈક બે શબ્દો કે. ધન્યવાદ સર. આયુર્વેદ કે પ્રતિ ઓર અપને શરીર કો સમજને કે પ્રતિ જો આપ લોગો ને અલગ જગાઈ હૈ, સ્પેસિફિકલી રાજપુરોહિત સાહેબ, ઠક્કર સાહેબ ઓર એસે અન્ય વૈદ્યગણ, वो सच में प्रशंसनीय है. और कभी कभी यही समझ में आता है आप लोगों की बात समझ के सुन के कि जो मारक है वही कारक है और जो कारक है वही मारक है. यानी कि कहीं ना कहीं शरीर को चलाने वाला भी, जिस हिसाब से वायु का वर्णन किया गया ठक्कर साहब द्वारा, राजपुरोहित साहब द्वारा, लगभग 7 एपिसोड यहाँ पे हो गए और एक जो इनका भी चलता है ठक्कर साहब उसमें भी,
कहीं ना कहीं यही समझ में आता है कि भाई बाकी के सारे जो दोष हैं वो इनके ऊपर आधारित हैं, और इस तरीके से विभिन्न प्रकार के रोग अलग अलग रूप लेके जो आ रहे हैं वो भी कहीं ना कहीं वायु पर आधारित है। बहुत ही बढ़िया आज उपाय बताए सर ने, जो सुनने समझने लायक थे और प्रयोग करने लायक हैं, और आशा रहेगी कि इसी तरीके से अन्य उपाय भी जो सर्वसुलभ हों, आसानी से किए जा सके, वो हम लोगों को मिलें, हम लोग उनका प्रयोग करें और उनको और पक्का करें। बहुत बहुत धन्यवाद। આભાર ત્રિપાઠી સર. અબ હવે પોતાના અનુભૂત પ્રયોગો વિશે વારાફરતી હાથ ઊંચો કરે એટલે આપણે અનુભૂત પ્રયોગો વિશે ચર્ચા કરીએ. તો પ્રફુલ્લભાઈ પાનસુરિયા સાહેબ કંઈક કહેશે, વાત વ્યાધિમાં કોઈ અનુભૂત પ્રયોગો હોય તો જણાવે. પ્રફુલ્લભાઈ પાનસુરિયા. પ્રફુલ્લભાઈ પાનસુરિયા અનમ્યુટ નથી થતા. આથી આથીયા બોલો, વાત વ્યાધિ માટે કઈ કઈ શું વાત વ્યાધિ માટે? કોઈ અનુભૂત પ્રયોગો હોય તો જણાવો તમારો કોઈ. આ બધા જે પુરોહિત સાહેબે જે બધી ચર્ચા કરી એમાં કવાળી ચર્ચા કરીએ નિરાતે. આ ભલે આભાર. હવે નરભેરામ કોરોડિયા સાહેબ બોલો કંઈક. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે સરસ રીતે સમજાવી જ દીધું છે, અને જે વનસ્પતિઓ આવે છે લગભગ વાત વ્યાધિ ઉપરની દરેક વનસ્પતિ આવી જ ગઈ છે. એમાં રાસના, સાતોળી, એરંડ મૂળ, ઓરીંગળી મૂળ, ગોખરું, સિંધો, હિંગ વગેરેના પ્રયોગો ખૂબ સરસ રીતે સમજાવ્યા છે, એટલે કઈ બહુ કહેવાનું રહેતું નથી. છતાંય એ વખતે અગાઉ પણ મેં વાત કરી હતી કે એરંડ સપ્તકવાથ આયુર્વેદમાં ખૂબ ઉપયોગી છે. એમાં એરંડ મૂળ, બીજોરાના મૂળ, ગોખરુના મૂળ, ઊભી અને બેઠી બોરીંગળીના મૂળ, બિલીના મૂળ અને પાષણ ભેદ, આ સાત વસ્તુ સરખે ભાગે લઈ એનો ક્વાથ કરો તો અત્યારે જે હાર્ટ એટેક કહે છે એમાં ખૂબ ફાયદો કરે છે. શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, છાતીના અને હૃદયના દુખાવા ઉપર સરસ રીતે અસર કરે છે. એટલે કે અમુક વસ્તુ દાખલા તરીકે આપણને ન મળતી હોય, બીજુરાના મૂળ ન મળે તો કોકમેની જગ્યાએ ચાલે, બે બોરીંગળી ન મળે તો એક બોરીંગળી થી પણ એક વાત બનાવી શકાય. આ ખાલી ચડવી, કોલેસ્ટ્રોલ નો જામ જમા થવું, અને મોસ્ટલી આયુર્વેદની વનસ્પતિ સાટોળી જેમ ઢીંચણ અને એડીમાં જ વધુ સારી અસર કરે, એમાં એરન સપ્તક ક્વાથ, છાતી જકડાવવી, હૃદયના દુખાવા, છાતીના સ્નાયુ ઉપર વધુ સરસ રીતે અસર કરે છે. એટલે ઉપયોગ કરવા જેવો છે, પ્રયોગ કરો ત્યારે તો થોડું આ વસ્તુ નો ઉપયોગ જ નથી થતો, કોઈ ફાર્મસી કંપની બહુ ઓછી બનાવે છે, એટલે આનો ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો હવે બધા પોતપોતાના અનુભવો કહે, અને કોઈ પણ વ્યક્તિઓ નિષ્ણાત નથી કે 100એ 100% દર્દીને સાજા કરી શકે. એમાં દર્દીના કિસ્મત સૌથી પહેલા નંબરે હોય છે રિઝલ્ટ મેળવવા માટે, પછી વૈદ્યને યશ મળવાનો હોય એના હાથે હાજર થાય, બાકી જો કોઈ 100% રિઝલ્ટ આપતું હોય તો એ તો ઈશ્વરની હરોળમાં આવી જાય સાહેબ. સરસ, ચાલો વસ્તુ. હા, ફરીથી બોલું. ઘણી વાર આ બધા મૂળ લખે છે,
મૂળ ન મળે તો એની છાલ, અને છાલ ન મળે તો એના પાન પણ ચાલી શકે. એરણ બીજો રૂપ ગોખરું, ઊભી બોરિંગળી, બેઠી બોરિંગળી, બિલ્લી, પાસણ બેર, આ સાત વનસ્પતિના મૂળ, મૂળ ન મળે તો છાલ, અને છાલ ન મળે તો પાન પણ ચાલી શકે, એનો કવાથ બનાવી નાખવાનો. પછી એની સાથે ઘણી વાર શું આપવું એ દર્દીની પ્રકૃતિ ઉપર આધારિત છે. એરંડી આ ચમચી એક આપી દો, અથવા અંદર શેકેલી હિંગ નાખો વધુ સારા રિઝલ્ટ માટે. જવખાર કે સિંધો પણ નાખી શકાય. આનાથી સ્તન, કમર અને હૃદયમાં થતી, એટલે હાથ પગમાં કરતાય વધુ પડતી અસર બોડીના ભાગમાં થાય છે. સ્તન, કમર થતી વાયુની પીડાને મટાડી શકે છે. ઓકે, બરાબર, સરસ સરસ. હવે ખાસ કરીને એક ચાર દાણા ચૂર્ણ છે એ પણ વાયુના રોગોમાં વપરાતું હોય છે, જેમ કે અજમો, અસળિયો, મેથી દાણા અને સુવા દાણા. તો આના વિશે કોઈ પ્રકાશ પાડે ઠક્કર સાહેબ. રોજિંદા જીવનમાં પણ
વાપરી શકાય એવો યોગ છે. એની અંદર પછી બીજું મુખવાસનું ઉમેરી દો તો થોડી થોડી માત્રા રોજ લેવાય અને આપણું સ્વાસ્થ્ય જળવાય. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. હવે વણપરિયા સાહેબને વિનંતી કે વાત વ્યાધિ ઉપર કોઈ અનુભૂત પ્રયોગો જણાવે. વણપરિયા સાહેબ વાયુ ઉપર સાતમો સેમિનાર લીધો છે અને સૌથી વધારે જે રોગો થાય છે વાયુના રોગો થાય છે અને આજે ફોન વેલાવો લીધો એટલે પૂરો સાહેબનો પુનઃ પુનઃ આભાર. ધન્યવાદ. એમને જયમાં વગર બેઠા છે. પાનસુરિયા સાહેબ તો જમે છે અને સાહેબને જમવાની થોડી પેલી ટાઈમ મૂકીને આપણા માટે ટાઈમ આપ્યો. હવે સાહેબ જંગલમાં ખાસ કરીને ઔષધિઓ તો ઘણી બધી જાણી પણ ખાસ કરીને આદિવાસી પરંપરાની વાત કરીએ તો ત્યાં છે ને એક પેવટો કરીને જંગલમાં થાય છે. ઘણા આપણા ગામના જંગલમાં છે ધરમપુર ખોખડાથી માની રાજ્ય પાસે ત્યાં સુધી જોયું છે. બીજે થતું હોય તો ખ્યાલ તો એ પેવટો કે પેવું કે એને ગિરમિટ વૃક્ષ પણ છે અને સાદી ભાષામાં વાલ આકે છે. તો હું ત્યાં જંગલમાં જતો તો એક ભાઈ એક ઉકાળો આપતા અને ગમે તેવા વાયુ હોય તો મટી જાય. એક લીટર ના 150 રૂપિયા લેતા. પછી મેં એને થોડી વાત કરી મેં પણ બે ચાર પ્રયોગ બતાવ્યો તો એ કે સાહેબ બીજા કોઈને કહેતા ને એ ભાઈ તો એક્સપાયર થઈ ગયા તો પણ આ છે ને અમારું આજીવિકા છે એટલે એક અમે આ પેવટાના મૂળને ઉકાળી અને એક લીટર આપીએ એટલે અમને 150 રૂપિયા મળે. એ પેવટાના ખાલી મૂળથી વાયુના ઘણા બધા સાંધા પગના સાંધા ગોઠણ કમરનો દુખાવો પુરુષોત્તમ સાધુ જામવત હોય એમાં એનો ખાસી. બીજું છે સરગવો, ખાસ કરીને કડવો સરગવો જે છે એના મૂળનો ઉપયોગ વાની અંદર મેક્સિમમ થાય છે અને એ જાણકાર હોય ત્યાં જ હોય તો જે કરી શકાય નહીં તો ચામડી નીકળી જાય. એટલે ટૂંકમાં એને બહુ લાંબો નહીં કરી પણ એ ખૂબ જ તીવ્ર ઔષધિ છે. એ ઉપરાંત કેટલીક વાર લોહી પતલો કરવાની દવા આપવા માત્રથી વાયુ રોકાય. એમાં રગત રોયડી છે અને આપણે જે ગુગળ ધૂપ આવે ને એના જાળવાની છાલ આપે છે એ લોકો. એ ઉપરાંત એક જગ્યાએ એ જોવા મળ્યું કે લસણનું તેલ કાઢી અને લસણના તેલનો ઉપયોગ કરવાથી સાંધાઓમાં કમરના મણકાઓમાં પોણીમાં એટલે અને હાથના કાંડામાં જ એને મણિબંધ કહેવાય ટસલ ટનલ કાર્પલ ટનલ એની અંદર લસણનું તેલ ખૂબ જ ઉપયોગી છે પણ એનું પ્રમાણ ડાંગના જંગલમાં ઓછું હોય. બીજું છે જંગલી ડુંગળીના પણ કેટલાક પ્રયોગ છે. એનું તેલ બનાવે છે માલકાંગણીનું તેલ હોય અને એની સાથે આ જંગલી ડુંગળી છે વગેરે એનો રસ નાખી અને તીવ્ર દવાઓ બનાવે અને એના પણ ખૂબ સારા રિઝલ્ટ મેં ત્યાં જોયા છે. ખાસ કરીને જે મગજનો લકવા હોય છે એમાં સરગવાના મૂળની સાથે કેટલાક પાવડર નાખે છે અને એને લપેટીને માથા પર 10 મિનિટ 15 મિનિટ રાખે એટલે માથું ગરમ થાય એટલે કાઢી નાખે અને ત્યાં સાપુતારા ના વખઈ ની વચ્ચે શિવારીમાળ ગામ છે ત્યાં મંગુભાઈ ભોયે છે લખવા તાજો થયેલો અને અઠવાડિયામાં જાવ તો એ લગભગ 15 દિવસમાં ગમે તેવો લખવો મટાડી દે. એના માટે થઈને એ જંગલી ઔષધિઓના બાફ એક ડબ્બાની અંદર બધા પાંદડા નાખે અને પાંદડા નાખીને એની દારૂની જેમ વરાળ આવવા છે અને વરાળ બાફ પેટીમાં આવે છે અને બાપ પેટીમાં બાપ પેલા માલિશ કરે અને પછી બાપ આપે તો એનાથી ઘણા બધા વાયુના રોગ મટે અને ખાસ કરીને લખવાનો તો એવા માસ્ટર છે કે જે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી ઘણા બધા આવે છે. પ્રયોગો તો ઘણા છે સમયના અભાવે ક્યારેક પછી વાત કરી. વાહ વાહ, સરસ સરસ. હવે દીપકભાઈ ગોસ્વામી કઈ અનુભૂત પ્રયોગ હોય તો જણાવે. દીપકભાઈ ગોસ્વામી એ અનમ્યુટ નથી થતા. ઠક્કર સાહેબ કંઈક બીજું કંઈક કહેવું હોય તો.
ઠક્કર સાહેબ અનુભવ પ્રિય અન્ય જણાવો હોય તો જણાવો. પ્રયોગો તો દર્દી અને એના ઉપર હોય, પણ થોડીક વાતો વાયુની માટે સમજવા જેવી છે. વાયુને સમજવા માટે મિતેલિયા સાહેબ આપને તો હસવું આવશે જ કે હું મારા વેબિનારમાં ઘણીવાર કહેતો હોઉં છું કે મ્યુઝિકલ સિસ્ટમને પહેલા સમજવી પડે, કારણ કે એ વાયુના રોગોનું પહેલું સંકેત કરે છે. એટલે જેને આપણે અપાનવાયુ કહીએ, એ અપાનવાયુ અવરોધ થાય પછી બધી અંદર શરીર રચના અને શરીર પ્રક્રિયામાં વિક્ષેપો થવાના ચાલુ થાય. આપણે ઘણી વાર જોઈએ તો આપણા ઋષિ મુનિઓએ છે ને જે રીતે આપણને જે જીવન પાકશાસ્ત્ર મુજબ અને જે આપ્યું છે, તમે જો રસોડાના જેટલા પણ દ્રવ્યો છે, હિંગ, લસણ, પછી રાઈ, મેથી, આ બધા જ જે વાનગી જે દ્રવ્યોમાંથી બની હોય છે, જે ઘટકોમાંથી, જે ધાન્યમાંથી, એ પ્રમાણે એના વગાર અને એ પ્રમાણે એનું આખું એક રેસીપી હોય છે. આ આપણા ઋષિમુનિઓની એક વિશિષ્ટ દેન છે. અને વાયુ માટે એક બીજી વાત, આજે હું બહુ વાત કહું કે રોગનું નિદાન ગમે તે હશે, તમારે એના માટે વૈદ્યનો સંપર્ક કરવો પડે, પણ એક એવો સરળ પ્રયોગ જો તમે અપનાવો તો તમને એમાં અવશ્ય લાભ તો થશે. કકરા લોટના અંદર જેને આપણે મોણ ઘઉંમાં એમાં દેતા હતા એવું દેશી દિવેલ સારું, એનું મોણ લાખી અને ભાખરી, કકરા લોટના મોણની ભાખરી, દિવેલના મોણ વાળી તમે નિયમિત જો ખાવાની રાખશો તો દવાની વાત તો વૈદ નક્કી કરશે, પણ ખાલી આ પ્રયોગ નિયમિત જો તમે અપનાવશો ને તો પણ તમને એનાથી બહુ સારી રાહત દેખાશે. અનુભવ કરી અને જેને આ પ્રયોગ કરવાનું મન થાય ને કરે, તો ક્યારેક 15 દાડે મહિને પોતાનો અભિપ્રાય આપશે. આ હું મારા દરેક દર્દીને મારા પથ્યપાલનના પત્રકમાં આ હું વાયુના રોગો અને અમુક પ્રકારના રોગોમાં આ અવશ્ય કરવાનું કહીને આપું છું. અને એ લોકોને એનાથી શરૂઆતમાં એવું કે સાહેબ આ તો એરંડિયાની વાસ મારશે, આમ છે તેમ છે, પણ એક બે દિવસે કર્યા પછી એ પોતે એવું કહે છે કે સાહેબ અમને તો ખબર જ નથી પડતી કે અંદર દિવેલ નાખ્યું છે કે તેલ નાખ્યું છે, અને તમે બહુ સરળ રીતે બતાવ્યું. એટલે આ પ્રયોગ એક ઘરે ઘરે અપનાવવા જેવો છે કે જેનાથી આપણે વાયુના રોગો ઉપર થોડોક લાભ લઈ શકીએ. વાહ વાહ, સરસ 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 પ્રયોગ જણાવ્યો. હવે ત્રિપાઠી સાહેબ હાથ ઊંચો કર્યો છે, અનુભૂત પ્રયોગો જણાવશે ત્રિપાઠી સાહેબ. ત્રિપાઠી સાહેબ ધન્યવાદ સર. મેં તો સર આપ લોગો કે સામને બહોત હી છોટા વૈદ્ય હું, અભી સીખ હી રહા હું. મૂલત ये अटूट विश्वास रहा कि हमारी जितनी भी औषधियां हैं कहीं ना कहीं किसी रूप में हमारे किचन में हैं, और साथ में ये उद्देश्य रहा कि भाई कोई भी चीज ऐसी ना बनाए जो साइड इफेक्ट करे. तो ऐसी वही चीज हो सकती है जो हम लोग रोज प्रयोग करते हो, भले मात्रा ज्यादा हो जाए लेकिन साइड इफेक्ट नहीं करेगी. तो उस तरीके से करते करते और बाकी जो पारंपरिक तौर पे नैसर्गिक तौर पे बाबूजी से प्राप्त हुआ और पढ़ते लिखते आप लोगों से सुनते समझ में आया, उस हिसाब से प्रयोग करते रहे. तो उसमें कुछ एक दवाएं तो हम लोग अपने यहाँ बनाते ही हैं, पर पहले मैं घरेलू उपाय बताता हूँ कुछ एक. जैसे मान लीजिए किसी को अगर पेट दर्द हो रहा है गैस के कारण, तो कुछ नहीं करना है, एक से दो चपटी हींग
एक चपटी नमक के साथ लेके थोड़ा जो है उष्ण पानी, और आप देखेंगे कि 5-1 मिनट में गैस रिलीज हो जाएगी और जो पेट दुख रहा होगा वो दूर हो जाएगा। तो इसी तरीके से जो सर का दर्द होता है, कई बार गैस चढ़ने के कारण होता है, उसमें अजवाइन और सौंठ दोनों को पीस लिए बराबर मात्रा में, और थोड़ा सा पानी डाल के उसको माथे पे लेप करें, तो लगभग 10-15 मिनट में दर्द शांत हो जाता है। अच्छा, कुछ लोगों को ये हींग का टेस्ट खाली खाली अच्छा नहीं लगता, तो उनको या ज्यादा है किसी को, तो क्या करते हैं कि हींग को ये जो डूची होती है अपनी बुरडी बोलते हैं, नाभि, नाभि पे हींग को लगाते हैं और एक चपटी दे देते हैं। जो नहीं खा पाते उनको क्यों नाभि पे लगा के रखते हैं अच्छी मात्रा में, और फिर आधे एक घंटे बाद उसको साफ कर सकते हैं, तब तक ठीक हो जाता है, काफी आराम मिलता है। गर्म पानी, वैसे भी कोई भी प्रकार का वायु रोग हो, मतलब पूरे शरीर में जो वायु व्याप्त हो, तो गर्मी जो है वायु का दुश्मन है ऐसा मानते हैं। तो जैसे ही आपके शरीर में अग्नि बढ़ेगी वायु मूव करेगा, तो अगर गर्म पानी पीते रहें तो सामान्य तौर पे वायु की समस्या कम होती है। बाकी कुछ एक दवाएं जो मैंने बनाई हैं वो इस तरीके से हैं, सामान्य दवाएं ही हैं, कोई बहुत बड़ी चीज नहीं है, क्योंकि शास्त्रीय तौर पे और वैसे तो कई सारी दवाएं उपलब्ध हैं, आप गुरुजनों के पास तो बड़ा बड़ा भंडार है, पर ये है कि वायु के लिए हमने एक गैसांतक करके दवा बनाई है, जिसको हम कैप्सूल और इसमें दोनों फॉर्म में देते हैं, रिजल्ट अच्छा है। इसमें मैंने डाला हुआ है जीरा, अजवाइन, सूंठ, और क्या डाला हुआ है, और हींग और सुआ। इसमें जीरा, अजवाइन, सुआ और क्या बोलते हैं, बाकी जो चीजें हैं वो बराबर मात्रा में है, और हींग कम मात्रा में है, कम मतलब काफी कम में है, और इस तरीके से इसको बनाते हैं। और स्वाद के लिए चूर्ण के फॉर्म में जब डालते हैं तो उसमें थोड़ा सा जो है आमचूर डाल देते हैं, और साथ में डालते हैं इसमें काला नमक, तो काला नमक और ये जो है बराबर मात्रा में रहता है। और लेने के बाद मान लीजिए आधा चम्मच आपने ले लिया, तो वायु खुलती है, अपान वायु खुल जाती है, और 5 से 7 मिनट में असर करना शुरू करता है। इसी तरीके से एक बहुत ही सामान्य जो है दवा बनाई है, वज्रवाद कहते हैं हम लोग उसको, जो जो गठिया की समस्या है या कहीं दुखावा हो रहा है इन सब पे काफी असर करता है। उसमें लिया है गिलोय, सूंठ, अजवाइन और कुछ एक और चीजें हैं, तो ये 3-4 चीजों को लेके उसको बनाया है, और वो भी ठीक ठाक असर करता है। फिर एक उसे अपडेटेड अपग्रेडेड जिसको बोलते हैं, तो उसको फिर हम लोगों ने थोड़ा अपग्रेड किया और ऑर्थो इरेक्टस करके बनाया। उसमें हम लोगों ने कुछ एक और चीजें भी डाली हैं, जैसे उसमें अश्वगंधा डाला, इसमें राजपुरोहित साहब की विशेष अनुकंपा रही, उनका आशीर्वाद रहा, तो उसमें फिर हम लोगों ने निर्गुंडी डाला और ऐसी कई सारी चीजें डाली, चित्रक डाला, तो इस तरीके की चीजें डाली। और फिर उसके बाद एक थोड़ा उससे भी एडवांस्ड बनाया, जिसमें मालकाग्नि भी डाला, नक्स वामिका डाला, लेकिन नक्स वामिका जो है मतलब कुचला, अब कुचला जिसको तुंडी अग्नि तुंडी क्या बोलते हैं, तुंडक बोलते हैं, विष तुंडक,
तो अब विस्टुंडक रोज नहीं दिया जा सकता, तो नॉर्मली जब हम रेगुलर यूज के लिए किसी को देते हैं तो ज्यादातर या तो वज्रवात देते हैं या फिर ये देते हैं। कुछ एक प्रयोग शास्त्रीय तौर पे जो औषधियां मिलती हैं उसमें अगर बात करें तो रासनादिकवाद, महारासनादिकवाद तो है ही, ये सब चीजें प्रयुक्त तो होती रही हैं। और पक्षाघात के लिए जो है एकांग वीर रस का प्रयोग मुझे ध्यान आता है, एक मेरे दादाजी के साथ खुद ही हुआ था। वो तो खैर वैद्य ही थे लेकिन लास्ट एज में, 94 की एज में उनको पक्षाघात हो गया था और स्थिति ऐसी हुई कि वो ना कुछ बोल पाते थे ना कुछ हो पाता था। बिस्तर पे थे तो दवा कैसे बताएं उनको, जो वैद्य जी ने दवा बताई वो वात चिंतामणि रस और कुछ और चीजें बताई और मौसम्मी का जूस पिला रहे थे। तो पिताजी को मैंने ध्यान दिलाया कि भाई वात चिंतामणि रस की जगह पे एकांगवीर रस का प्रयोग करना है और साथ में मौसम्मी बंद कर दीजिए क्योंकि मौसम्मी ठंडा होता है और अल्टीमेटली वो जो है वात को बढ़ाएगा। ये करने के बाद 3 दिन में वो बिस्तर से उठ बैठ पा रहे थे और उनकी वाणी खुल गई। तो कुछ ही ऐसे प्रयोग होते हैं कभी कभी जो अच्छा काम कर जाते हैं। साथ में एक दो और एग्जाम्पल्स हैं जहाँ पे ट्रीटमेंट मतलब प्रयुक्त और अनुभूत प्रयोग हैं कहीं ना कहीं परिवार के द्वारा। तो एक लगभग 15-16 साल का लड़का था जिसको पक्षाघात हुआ था और चाचा जी ने ट्रीट किया था वही महारासनादिकवाद से और वात चिंतामणि रस से और एकांगवीर से। तो इस हिसाब से कई सारे हैं और मैं तो सीख ही रहा हूं, आप लोगों से सीखता ही रहूंगा, जो ध्यान में आया वो मैंने आपको बताया। धन्यवाद। આભાર. સરસ. હવે નરભેરામ કોરડિયા સાહેબ કંઈક કહેવા માંગે છે એ જણાવી દે. આ સાહેબે સરસ વાત કરી. એ જે દવા બનાવે છે તે દવા સાદી અને સરળ રસોડાની ઔષધિમાંથી જ મોસ્ટલી દવાઓ બનાવે છે. એમાં એ જે દવા છે એ નુકસાન ઓછું કરે. ખરેખર ખૂબ સરસ વાત કરી. છતાંય એક વસ્તુ અનુભવ પ્રમાણે જાણવા મળે કે વૈદો પાસે જે દર્દીઓ આવે છે એ દર્દીઓ ઘણી જગ્યાએ જઈને આવતા હોય છે. એટલે કે ગેસ માટે ફક્ત ગેસ નથી હોતો, એની હોજરી પણ એટલી બધી બગડી ગઈ હોય છે કે કાંઈ પણ ખાય તો પેટમાં બળતરા થાય છે. મીન્સ કે એસિડિટી લઈને જ આવતા હોય છે ગેસના દર્દીઓ. ત્યારે એને આ અજમો, હિંગ, સૂંઠ, જે આયુર્વેદના વાયુનાશક દ્રવ્યો છે એ એને કઈ રીતે આપવાને એ અઘરું પડે છે. જો તમે એને વાયુનાશક આપો તો દર્દીની ફરિયાદ થશે એસિડિટી વધી ગઈ. આવા પ્રશ્નો છે કારણ કે આ બધું શરૂઆતના સ્ટેજમાં ખાલી ગેસ ટ્રબલ હોય ત્યાં સુધી સરસ કામ કરે, પણ જ્યારે એસિડિટી લઈને આવે છે ને દર્દી ત્યારે આ દવા એને ગરમ જ પડે છે. અસ્તુ. વાહ વાહ, સરસ. હવે ઠક્કર સાહેબ કંઈક કહેવા માંગે છે, બોલો ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ પ્રફુલભાઈ બોલો, પછી હું બોલું. હું બોલું, પ્રફુલભાઈ ને બોલવા દો. ભાઈ એમને કહેતા હતા ને કે પેશન્ટ જ્યારે બહુ હોજરી બગાડીને આવે છે ત્યારે મારો એક હું આ પ્રયોગ આવી રીતે કરું છું કે ત્યારે ભોઆમલી અથવા ભૂમિવાદી કાઢા તૈયાર આવે છે સારી બધી કંપનીઓના, એનો પ્રયોગ બહુ સારો રહે. ઘણી વખત પેશન્ટ વધારે પડતો રિપોર્ટમાં ઇમ્બેલેન્સ હોય અને વધારે પડતા રોગો હોય ત્યારે ખાલી તમારે પહેલા એસિડ કંટ્રોલ કરવાથી પણ રોગ ડાયરેક્ટ કંટ્રોલ થાય, પેશન્ટને ગુડ રિલીફ લાગવા માંડે. જેમ કે એકલ ખાલી આનો ભૂમિવાદી કાઢા 2 ટાઈમ તન તન ચમચી કરો, અથવા તો આપણે સિમ્પલ પંચાસો ચાલુ કરી દો શરૂઆતની અંદર, કુમારી આસો ચાલુ કરી આપો, અથવા તો જેવંતી પાવડર 1 કિલો ચાલુ કરો આપણે, તો પણ સારા રિઝલ્ટ તરત આવે અને પેશન્ટને બહુ સારું લાગવા માંડે. બરાબર છે. હવે ઠક્કર સાહેબ, ઠક્કર સાહેબ બોલો. નરભેરભાઈ
સાહેબે જે રીતે વાત કરી, વાત અહીંયા એક મારા અનુભવ અને અભ્યાસ આધારે કહી રહ્યો છું. ઘણી વાર આ મારામાં મતભેદો જોવા મળે છે, વૈદોમાં વચ્ચે પણ ક્યારેક એક એકબીજાને થોડુંક એ થાય છે. હું હંમેશા એક વસ્તુનો આગ્રહ ભારપૂર્વક કરીને કહેતો હોઉં છું, પ્રકૃતિ લક્ષણ. તમે જુઓ, એક આ વાત મારે અત્યારે પાછો ચિકિત્સાનો ભાગ છોડો કે એક બે મિનિટ માટે વિરામ આપી અને આપ જે સમસ્યાની વાત આવી એની વાત કરું. પેટની અંદર ગેસ થવો, દુખાવો થવો અને લક્ષણો એક નહીં અનેક રોગોના લક્ષણ કોમન હોય છે. એમની ફરિયાદ શું હોય છે? એ જે મહેસૂસ કરે છે એ પાચન નથી થતું, ખવાતું નથી, ગેસ થાય છે, બહુ પેટમાં દુખે છે, ઉલટી ઉપકાર થાય છે, આમ તે આ એક એમના પોતાના સ્વ શરીરની અંદર દેખાતા હવે લાક્ષણિક રીતે સિમ્પટોમેટિકલ બધા લક્ષણ મહદઅંશે આ જ હોય છે. આપણે ચિકિત્સાના ભાગરૂપે વૈદો ગેસ સમજીને દવા કરે છે. ઘણી વાર એની અંદર જે સમયનો વ્યય થાય, એક એક વૈદ, બે વૈદ, ત્રણ વૈદ, ચાર વૈદ, ડોક્ટર જ્યાં જે જ્યાં એમનું મન માનતું હોય ત્યાં પડતા રહે છે, એમાં સમય થોડો લાંબો જતો રહે છે, મહિનો, બે મહિના, ચાર મહિના, છ મહિના. અને ત્યારે એ મૂળભૂત જે લક્ષણ હતા એ મૂળભૂત કંઈક બીજા નવા સ્વરૂપના રોગને પ્રગટ કરે છે. એટલે નિદાનમ પરિવર્જનમ જે સૂત્ર આપણને આપ્યું છે, ઝીણવટ ભર્યું પ્રકૃતિ અને ધ્યાનમાં રાખીને નિદાન કરી અને ચિકિત્સા કરવી જોઈએ. લાક્ષણિક ચિકિત્સા કરવી વ્યાજબી ન કહેવાય અને ઇસ્ટી લેતા 5 મિનિટમાં ઇસ્ટી ન લેવાય, અડધો પોણો કલાક એને ઝીણવટ ભર્યો સમજી અને પછી ઔષધ આયોજન કરવામાં આવે તો વધારે પરિણામદાયી થાય. આ અત્યારની જે ચર્ચાના વિષયનો જે એક ભાગ હતો એટલે મને જરા કહેવાની ઈચ્છા થઈ. અને બીજી એક વાત, હવે ચિકિત્સાની વાત કરું. વાયુના લક્ષણમાં રૂક્ષતા, લઘુતા અને જે કે સ્નેહનો અભાવ કહીએ, ખરતા કહો, આ બધા વાયુના લક્ષણ. એટલે ઘણી વાર મેં પેશન્ટને કીધું છે કે નહીં ભાવે, તમને નહીં ભાવે એ વાત પહેલા કહી દઉં છું, પણ દિવેલ ને વાપરી અને ફાડાને શેકો, જેમ ગીતી શેકીએ ને એમ ફાડા લોટને દિવેલથી શેકો અને પછી એની અંદર ગોળ નાખી અને થોડું ઘી નાખી અને એક રવા જેવું, શીરા જેવું બનાવી અને તમે ખાવાનું રાખો અને સાથે દવા લેશો તો તમને સારું રહેશે. કારણ કે રૂક્ષતા એની અંદર મોટો ભાગ ભજવે છે અને એટલા જ માટે સ્નેહ થોડું રે પેટ, એના માટે આ શીરા જેવું બનાવડાવી અને દર્દીને આપું છું અને એ લોકો એવું કહે છે કે સાહેબ અમને તો દવા લેવાની મજા આવે છે ને આ હવે ભાવતું થઈ ગયું છે. એટલે થોડુંક આ પણ આપણે એક ચિકિત્સાનો ભાગ બનાવીને વિચારવું જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. એરંડિયું પરમ વાયુનાશક છે અને સ્નેહન પણ થઈ જાય, સ્નેહ પણ શરીરમાં આવી જાય અને રેચ પણ લાગે અને વાયુ પણ નાશ થાય. એટલે દિવેલનો સારો પ્રયોગ ઠક્કર સાહેબે જણાવ્યો. સરસ. ત્રિપાઠી સાહેબ કંઈક કહેવા માગે છે. ત્રિપાઠી સાહેબ બોલીએ. સર, વો જો સર કા ડાઉટ થા કે એસિડિટી મેં કામ કરેગા કે નહીં કરેગા, તો એક્ચુઅલી હમ જબ મેડિસિન્સ કા નિર્માણ કરતે હૈ તો જો એકલ ઔષધિ હોતી હૈ ઉસકે ગુણધર્મ કો દેખતે હુએ ફિર
उसको किसी पर्टिकुलर मेडिसिन में डालना है या नहीं डालना है वो डिसाइड करता है। जैसे मान लीजिए कि अब जब गैसान तक की बात कर रहे थे तो उसमें अजवाइन है, अजवाइन एनाल्जेसिक भी है और साथ साथ एनाल्जेसिक मतलब दर्द निकालने वाली और साथ साथ एंटी इंफ्लेमेटरी भी है, मतलब जलन बढ़तरा उसको भी दूर करने वाली है। इसी तरीके से सुआ है, ठीक है, मेथी तो वायु को दूर करने वाली है। अच्छा, दूसरी चीज ये है कि कुछ जैसे मान लीजिए जीरा है या ये है सुआ है या फिर ये जो अजवाइन है, इनमें एक तैलीय तत्व ऑलरेडी होता है। अगर किसी ने इसको पीसा हो या गर्म किया हो तो इतना असरदार इसका तेल होता है कि अगर मान लीजिए छाती में अगर किसी के कफ वफ भराया हो ना तो अपने आप बाहर निकल जाए। तो उस हिसाब से ये चीजें काम करती हैं। ये कहीं ना कहीं आपका जो मल होता है उसका विखंडन करती हैं, उसको उदीर्ण करती हैं, फाड़ के रख देती हैं। और इसी तरीके से अच्छा इसके साथ में क्या करते हैं, रेचक भी देते हैं अगर ज्यादा तीव्र समस्या हो। अगर कंटिन्यूअल ये है तो साथ में रेचक में त्रिफला चूर्ण देते हैं या फिर अरंड देते हैं, तो उस हिसाब से काफी कारगर होता है। अब ये है कि मैं एक पक्ष बता रहा था, केवल वायु की बात कर रहे थे, विरेचन की बात होती तो वो भी बता। धन्यवाद, आभार आभार। सरस, हम तो सूंठ दाणा अने बीजो एक साकर, सूंठ दाणा अने साकर એનું ચૂર્ણ પણ એસિડિટીમાં કેટલાક વૈદ્યરાજ આપતા હોય છે, એટલે એ રીતનો ઉપયોગ થતો હોય છે। સરસ।